અરે વાહ, બહુ મસ્ત નામ છે, એકદમ મીનિંગફુલ. ચાલો હવે બધા જોડી ઉપાડો અને બોલો. મીઠી આવો બેટી. દાદીએ પાયું વંશ નામ. ભલે બધા ખુશ લાગતા હોય, પણ વંશના દાદા કરતા વધારે ખુશ આજે કોઈ નહીં હોય. જો એ પણ અહીંયા હોત તો કેટલું સારું થાત. હે ભગવાન, ધનરાજ ને એના પપ્પા વચ્ચેની તિરાડ ક્યારે તૂટશે? અરે પપ્પા, તમે આંખો ફાડીને શું જોવે છે? હું છું ભૂત નહીં, મારા લાલાના નામકરણમાં કોઈના પણ આમંત્રણ વિના આવી શકું છું. તમારી અહીંયા કોઈ જગ્યા નથી, હું રહેવા પણ નથી આવ્યો. મને માત્ર નામકરણમાં રસ છે, બાકી હું જમવા પણ રોકાવાનો નથી. મહેરબાની કરીને તમે ઘરે આવે ત્યારે આપણે એમને પણ આવકારો આપતા હોઈએ છીએ. તો પછી આપણા ઘરે આવે ત્યારે તો એમને ઘરે વળગાડવાના હોય. વિધિ પૂરી થવા આવી છે, આવો. તમારી પસંદગી મને ગમી શારદા દેવી. મારી નહીં, ધનરાજ અને માન્યતાની પસંદ છે. ક્યારેક એમની પસંદગી પણ સારી હોય છે.
નીથી, આટલી નાની વાત છે, એમાં શું આટલો ગુસ્સો દેખાડવાનો? એ તને નહીં સમજાય. નાનકાને ગટુડીએ જે કર્યું એ બહુ ખોટું છે, બહુ 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 ખોટું. અરે નીથી, ફક્ત નામ જ નથી પાડવા દીધું ને, એમાં કઈ મોટી વાત છે? વાત નાની છે કે મોટી એ હું નક્કી કરીશ. કોઈ મીઠીનો હક છીનવી લે એ વાત મને જરાય નથી ગમતી. પેલા મારી માવડી હારે કર્યું ને હવે મારી હારે છોડવું એ મારો હક છે. પણ કોઈ એ લઈ લે એ મીઠીને ક્યારેય નહીં હાલે. તો મીઠી હવે કરવાનું શું? આજ લગન ખાલી સાહેબ ને સીધા કરવાના હતા, પણ હવે ઈ યાદીમાં બીજા બે નામ ઉમેરાણા, નાનકો ને ગટુડી. જોતી જાતી બેના મોતિયાનો મરી જાય ને તો મારું નામ મીઠી નહીં. હવે તાવ છે? ના, જરાય નહીં. બોલ્યા મોટા, જરાય નહીં. અહીં આવો. બોલ. માન્યતા, આટલું બધું કામ કર્યું તો પણ તને ખબર ના પડી કે હવે સારું છે? એ તો તમે તાવમાં પણ કરી જ લો છો ને, શરીર ગરમ છે. પુરુષનું શરીર અને મન હંમેશા ગરમ હોવું જોઈએ. અચ્છા, આ ક્યાંથી સાંભળીને આવે? હમણાં જ બનાવ્યું. ચાલ હવે કામ પર લાગ, મોડું થઈ ગયું છે. શું થયું? ધનરાજ, આપણા ફૂડ સ્ટોલને તો બહુ સરસ રિસ્પોન્સ મળી રહ્યો છે ને? હા, પણ તારા મનમાં શું ચાલે છે? આપણે હવે એટીએમ ની ફ્રેન્ચાઇઝી આપીને ચેઇન શરૂ કરીએ ને? ના. કેમ? પહેલા તો બહુ ઉત્સાહ હતો. ઉત્સાહ આજે પણ છે, પણ માને તો સ્ટાફ ક્યાંથી લાવશું? ધનરાજ, આપણે તો ખાલી ફ્રેન્ચાઇઝી આપીએ છીએ, સ્ટાફ એ લોકો લાવે ને. આપણે ખાલી ફૂડ પેકેટ્સ આપવાનો. હા, તો ફૂડ પેકેટ્સ બનાવવા માટે આપણને તો સ્ટાફ લાગશે જ ને. તો આપણે બ્રાન્ચ કરીએ ને ઘરની બહાર. હું એ સાચવતી રહીશ અને સાથે સાથે વંશને પણ સંભાળીશ. ના, જો માનેતા, તારી ઘણી બધી વાત સાચી હોય છે, સારી હોય છે, પણ બધી વાત એવી હોય એ જરૂરી નથી. અમુક વાતમાં તો લોજિક પણ નથી હોતું. તું જેમાં એક્સપર્ટ છે એ કામ કર. ફૂડ અને વંશ સચવાઈ જાય ને બસ, બાકી બધું હું જોઈ લઈશ. ઓકે, તમારા બે પેકેટ. તમને કેટલા? બે પેકેટ આપો. હા, આ તમારા બે પેકેટ. કેમ છો? હા જી બોલો.
મને 20 પેકેટ આપો. 20? 20 તો નથી, 6 જ બચ્યા છે. તમે થોડા મોડા પડ્યા, વહેલા આવ્યા હોત ને તો મળી જાત, બધું વેચાઈ ગયું. હા, મને જરા મોડું થઈ ગયું. મારી કેન્ટીન અહીંયા નજીકમાં જ છે અને મારે ત્યાં 5માંથી 3 લોકો તમારા જ ફૂડ પેકેટ્સ ખાય છે. તમે મને રોજ 20 પેકેટ ડિલિવર કરાવી શકો? ડિલિવરી તો શક્ય નથી, તમારે જ લેવા આવવું પડશે. પણ કેન્ટીન છોડીને રોજ આવવું મારા માટે પણ શક્ય નથી. તમારી વાત બરાબર છે, પણ કંપનીની પણ પોલિસી હોય ને. એક સાથે 20 પેકેટ લો તો ડિસ્કાઉન્ટ તો મળશે ને? આ ઓલરેડી ડિસ્કાઉન્ટેડ રેટ છે અને અમારી ફૂડની ક્વોલિટી એવી છે ને કે માણસ એક વાર ટેસ્ટ કરે ને તેને બીજું કંઈ નહીં ફાવે. ડિસ્કાઉન્ટ નહીં, ડિલિવરી નહીં, આમ કેમ ચાલે? નિયમ એ નિયમ છે. તો પછી મારે તમારો બીજો ઓપ્શન શોધવો પડશે. જોઈ જુઓ તમે, પણ ગેરંટી આપું છું બીજો ઓપ્શન નહીં મળે તમને. ઠીક છે, તમે હમણાં આ પેકેટ આપી દો, પણ એક વાત બાકી, હું બીજો ઓપ્શન તો શોધીને રહીશ. ચાલો, તમારા બંનેની ગાડી તો પાટે ચડી ગઈ, હવે ભગવાન કરે એ ગાડી બે રસ્તા ઉપર ભાગે. શું કરે છે ડબ્બુ મહારાજ? વંશ ને સૂતો છે. શું વાત છે? આજે આવતા વેચ સીધા વંશ પાસે? આજનો દિવસ કેવો રહ્યો એની કોઈ ચર્ચા પણ નહીં. એમ જ માન્યતા, કોફી મળશે? જમવાના સમયે કોફી? હા, બનાવ ને પ્લીઝ. વાત કહો તો ઉપાય મળે, કહો. માન્યતા, આજે 20 પેકેટનો એક કસ્ટમર કદાચ આપણા હાથમાંથી નીકળી ગયો. એ કોણ? અરે હા, પેલા જ ને જેના કેન્ટીન્સમાં સવાર સાંજ ફૂડ પેકેટ જઈ રહ્યા છે. હા, એ જ. તો એનું શું એક્ચ્યુઅલી થયું? એમ કે કઈ વાંધો નહીં બેટા, એક જશે તો બીજો આવશે. માં, મનને મનાવવા માટે આ વાત બરાબર છે, પણ એક જાય તો બીજાને જતા વાર નથી લાગતી. માને તને વાત બરાબર છે. તનરાજ, આજે જ આપણી વાત થઈ હતી ને કે વંશ અને ફૂડને હું સંભાળીશ. જો તમને વાંધો ન હોય તો હું એ કસ્ટમરને પાછો લઈ આવું. કેવી રીતે? આપણે એને મળીએ એકવાર. જો આજે રાત્રે એ ન આવે તો આપણે એને મળવા જઈએ. હા, અને તમે બંને જશો ત્યારે વંશને હું મારી સાથે લઈ જઈશ. અરે આવી ગયા, આવી ગયા, આવી ગયા, આવી ગયા. જો આપણે દાદા ઘરે આવી ગયા. અરે વાહ, કેવો રાજી થાય છે, કેવો હસે છે, હસે છે. શું વાત છે, લાલો આવ્યો છે ને કાઈ? દાદાના ઘરે આવ્યો, દાદા સાથે રમવા આવ્યો છે ને કાઈ? શું વાત છે, આજે લાલાની સવારી અહીંયા? ન ગમ્યું હોય તો? અરે શારદા દેવી, કેવી વાત કરો છો! આ તો મને નવાઈ લાગી એટલે પૂછ્યું. બાકી મારું ચાલે ને તો લાલજીને અહીંયા જ રાખું. એમાં જ આવ્યો છે કે પછી? અરે આ તો ધનરાજ અને માન્યતા કોઈ કસ્ટમરને મળવા ગયા એટલે હું વંશને મારી સાથે લઈ આવી.
માન્યતાએ ધનરાજના મનમાં ઉતારી દીધું છે કે વંશને દાદા દાદીથી દૂર નથી રાખવાનું. હે, તાલીમાએ આવું કહ્યું? તાલી મમ્મી તો બહુ ડાઈ છે ને કઈ. પહેલા તો દોઢ ડાઈ હતી, તાલા પપ્પાએ એને ડાઈ કરી દીધી હશે. હે, બહુ ગેલમાં આવી ગયા ને સાહેબ. હવે તમે જુઓ, આજે તમે કેવો પરચો દેખાય છે. અટાણે રમાય એટલું રમેલો, પછી આ મીઠી રમશે તમારી હારે. તમે લોકો શું વાત છે? તમે લોકો અહીં ભૂલા પડ્યા? બોલો, મારી કેન્ટીનમાંથી તમારા માટે કયો ઓર્ડર તમારે ફાઇનલ કરવો છે? અમે જે બનાવે છે એ જ તમારે ત્યાં મળે છે. ભાઈ, અહીંયા કોઈની હોમમેડ કે પછી ગૃહ ઉદ્યોગની કોઈ વેરાઇટીઝ હોય તો એને અમે અમારા ફૂડ સ્ટોલ પર રાખવા માટે તૈયાર છીએ, અને એ પણ 1% પ્રોફિટ માંગ્યા વિના. અરે બેન, અહીંયા ક્યાં કઈ એવું મળે છે, એટલે તો મને તમારા ફૂડ પેકેટ્સ અહીંયા રાખવા છે. લોકો ત્યાંથી ખરીદીને આવે અને અહીંયા બેસીને ખાય, એના કરતા હું જ રાખીને પ્રોફિટ ન કમાઉં? આપણે એનો જ રસ્તો કાઢવાનો છે. પણ આ ભાઈની તો કોઈ તૈયારી જ દેખાતી નથી. એમણે તો કહી દીધું આવું કઈ નહીં થાય. એની ના પાડવાની વાત જુદી છે. જે ડાયરેક્ટ કસ્ટમર્સને અમે આપીએ છીએ એ અમે બીજા કોઈને નથી આપતા. તો પછી આમાં મને હેલ્પ કરવાની વાત ક્યાંથી આવી? તમે જે ટાઈમ ડિસાઈડ કરશો એ ટાઈમ પર તમને ટિફિન પહોંચી જશે. આવું થતું હોય તો બેસ્ટ જ છે. સવાર સાંજના મારા 20 ટિફિન પાકા અને પૈસા એડવાન્સમાં. તો ડીલ ડન. ના, એટલે મારી એક વાતનો જવાબ આપો. આમાં તમને શું લાભ? કહે છે ને કે ગ્રાહક ભગવાન છે, અને ભગવાનના સંતોષથી મોટું બીજું કંઈ નથી હોતું. બસ એટલું? ના, બીજા પણ ફાયદા છે. અમારું પેકેજિંગ બચશે, અને બલ્કમાં ઓર્ડર હશે એટલે રૉ મટીરિયલમાં પણ બચત થશે, અને સાથે સાથે અમને 20 લોકોના આશીર્વાદ પણ મળશે. એટલે મિશન નું મિશન અને કમિશન નું કમિશન, બરોબર ને? તો બોલો શું કરવું છે? ડીલ ડન. આજો તમારો એડવાન્સ. પણ એક વાત તો છે, આ બેન તમારા કરતા વધારે સારી રીતે કસ્ટમરને હેન્ડલ કરી શકે છે. ખાલી કસ્ટમર જ નહીં, મને પણ એટલી જ સારી રીતે હેન્ડલ કરે છે. એ પણ છે. તો કાલથી ટિફિન શરૂ? હા, પણ ડિલિવરીનું શું? કાલે હું પોતે આવીશ. ઠીક છે.